રાજ્યભરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પણ નગરપાલિકાની હદમાં આવેલા લાઇફલાઇન હોસ્પિટલનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે। લાઇફલાઇન હોસ્પિટલના દબાણ અંગે આપવામાં આવી છે નોટિસ લઈને ચકચાર મચી જવા પામી છે। નોટિસ આપવામાં અને 7 દિવસમાં દબાણ દૂર કરવામાં આવશે તેવી નોટિસ પાઠવવામાં આવી છે। ઈડર નગરપાલિકાના અધિકારીઓ દ્વારા લાઇફલાઇન હોસ્પિટલના દબાણ ઉપર લાલ આંખ કરી છે। ઈડર લાઇફલાઇન હોસ્પિટલના દબાણ 7 દિવસ સુધી દૂર કરવામાં આવે તેવી નોટિસ પાઠવવામાં આવી છે। આમ સમગ્ર રાજ્યભરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહ્યું છે, ત્યારે જે દબાણકર્તાઓ છે તેમનામાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને ઈડર નગરપાલિકાની હદમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલને 7 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે। લાઇફલાઇન હોસ્પિટલ ઈડરને વાણિજ્ય હેતુ માટે 2013ની અંદર બાંધકામ મંજૂરી આપવામાં આવેલ હતી। સ્થળ ઉપર બાંધકામ મંજૂરીથી વિરુદ્ધનું બાંધકામ કરવાની રજૂઆત અત્રે મળેલ હતી, જે બાબતે વિવાદ થતાં અત્રેથી સ્થળ સ્થિતિની ચકાસણી કરતાં આપેલ બાંધકામ મંજૂરી કરતાં જુદું પ્લાન વિરુદ્ધનું બાંધકામ તે સ્થળે જણાયેલ હતું, જે બાબતે આજ રોજ અત્રેથી લાઇફલાઇન હોસ્પિટલના વહીવટકર્તાઓને મંજૂરી વિરુદ્ધનું જે બાંધકામ છે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે। 7 દિવસનો સમય આપવામાં આવેલ છે, ત્યાર પછી અમે જે નિયમાનુસારની કાર્યવાહી હશે એ કરીશું। 7 દિવસમાં બાંધકામ દૂર નહીં થાય તો પાલિકા શું કાર્યવાહી કરશે, કયા એક્ટ મુજબ કાર્યવાહી કરશે? ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ નીચે કાર્યવાહી કરવાની થાય છે, એ માટે જે કોઈ કાર્યવાહી નિયમાનુસારની હશે અમે કરીશું। 2013માં અગાઉ આ બાબતે જે વિવાદ ચાલતા હતા, જુદી જુદી જગ્યાએ અરજીઓ બી થયેલી હતી, એ માટે ચકાસણી પણ થઈ રહી હતી અને છેલ્લે પછી જ્યારે આ સ્થળ સ્થિતિની ચકાસણી કરી પછી આ વસ્તુ બહાર આવવા પામેલ છે। એનું તો હું અત્યારે સ્પષ્ટતા કરી શકું એમ નથી, પણ આ બાબત જયારે મારા આયા પછી ધ્યાને આવેલ છે